जजण बाडला विस्तारनी गुजरात सरकारनी 108 एम्ब्युलन्स सेवा देवदूत समान कार्यरत छे। हलेंडा गामनी महिलाने बाडला 108 नी टीमे गर्दन फरते नाळ વીંટાળાયેલી બાળકની એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી કરાવી હતી। હોસ્પિટલ માત્ર 1 કિલોમીટર દૂર હતી, પણ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચે તે પહેલા જ 108 ના સ્ટાફને એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી। હલેન્ડા ગામની પ્રસૂતાની પ્રસૂતિની પીડા ઉપડતા મહિલાને તાત્કાલિક પ્રસૂતિ માટે 108 માં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ મહિલાને વધુ દુખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સના EMT ગોવિંદભાઈ રોજાસરા એમ્બ્યુલન્સને માર્ગ ઉપર રોકીને મહિલાની પ્રસૂતિ કરાવી હતી, જ્યાં ડિલિવરી સમયે બાળકની ગરદન ફરતે ગર્ભ નાળ વીંટાયેલી જોતા પ્રથમ નાળને ક્લેમ્પ કરી અલગ કર્યા અને ત્યારબાદ બાળક જન્મ અને મહિલાને સફળ ડિલિવરી કરાવી હતી। ગુજરાત સરકારના 108 ઇમરજન્સી સેવા ફરી એકવાર દેવદૂત સાબિત થઈ ગઈ છે, જેનો વધુ એક કિસ્સો પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના હલેન્ડા ગામમાં રહેતા કિરણબેન નિર્મળભાઈ મુંદવા નામની મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા તેઓને તાત્કાલિક પ્રસૂતિ માટે સરદાર આવી ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે લઈ જવાની ફરજ પડી હતી, જેથી 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા ભાડલા 108નો સ્ટાફ તાબડતોબ સરદાર ગામે પહોંચી ગયો હતો। સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવા રવાના થયા હતા। તે દરમિયાન વધુ દુખાવો ઉપડતા હોસ્પિટલ પહોંચ્યા એ પહેલાં જ તેઓની પ્રસૂતિ 108માં જ કરાવવાની નોબત સર્જાઈ હતી અને બાળકને ગરદન ફરતી નાળ વીંટાળેલી હતી। 108 એમ્બ્યુલન્સના MT ગોવિંદભાઈ રોજાસરા અને પાયલોટ દેવીદાસભાઈ દેશાણીએ એમ્બ્યુલન્સ માર્ગ ઉપર રોકીને સફળ પ્રસૂતિ કરાવી હતી, માતા અને પુત્રનો જીવ બચાવ્યો હતો। ત્યારબાદ માતા અને પુત્રને રાજકોટ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પુલ ચાવડા સાથે રાજ પહાડાનો રિપોર્ટ, જસદણ।